યાદ રાખજો, જીવનમાં ક્યારેક આ પ્રસંગો છે ને સોર્બિટેટનું કામ કરશે. એકવાર જેને એટેક આવી ગયો હોય એ ખિસ્સામાં શું લઈને ફરે, અને એકવાર જેને કોરોના આવી ગયો હોય એ શું લઈને ફરે? ડોલો. પૂછવા બહેનો ને અહીંથી સુરત જાય એના પાઉચ ની અંદર રૂપિયા નહીં હોય, પણ ડોલો ની સ્લીપ તો હોય હોય ને હોય. એક શરીર માટે આટલું ધ્યાન રાખો છો, તમારા આત્માના કલ્યાણ માટે એક ડાયરી રાખો. કરાવું કારે પ્રભાવના કરાવું, એક ડાયરી ને એક પેન ની પ્રભાવના કરાવું કે નરેશભાઈ તમારા તરફથી કાલે આપી દઉં. આપી દઉં એટલે મારે લઈ આવવાની, મને ઓર્ડર આપે. ચલો 700 પેડ અને 700 પેન સાહેબ લેતા આપો. કનુભાઈ આવતીકાલે દરેકને એક નાનકડું પેડ અને પેન આપો, લખવું ના લખવું એની મરજી, કમસે કમ એને એટલું તો થાય કે હું 2-4 વાક્ય લખીશ જે મારા માટે જરૂરી છે. આ માસ છે, ક્લાસ નથી. માસની અંદર મારે આમ ટોપી ફેંકવાની જ હોય, જેના માપની આવે એને પહેરી લેવાય. દરેક વચન દરેકને કામના હોય એવું જરૂરી નથી, પણ એક પણ વાક્ય નકામું જશે એ જરૂરી નથી. તમને ઉપયોગી હશે એ લખો. અમે હોમવર્ક કરીએ છીએ, ટીચરને હોમવર્ક ના હોય, સ્ટુડન્ટને હોય સ્કૂલમાં. આ સ્કૂલમાં અમારો હોમવર્ક, તમારે કાંઈ. ત્યાં ટીચરને સેલરી મળે અને સ્ટુડન્ટે ફી ભરવાની હોય તો સ્ટુડન્ટને નાળિયેર મળે, બહાર નીકળે એને મસ્ત શ્રીફળ મળે, ટીચર ઠનઠન ગોપાલા. ઠીક છે, જરાક બદલો. આટલી મહેનત કરીને અમે જ્યારે તમારી પાસે આવીએ ત્યારે કમસે કમ 4 લાઈન લખીને જાઓ અને રાતના સૂતા પહેલા આ 4 લાઈન વાંચીને શું તમને ગમે તે. હું નથી કહેતો કે આ જ લખો, પર્ટિક્યુલર આ જ લખો. શું કમાલ પ્રભુના શાસનના આ ગ્રંથો મળ્યા છે. જરા આ સભા, આટલી મોટી સભાને પૂછું છું જેના ઘરમાં 50 ધાર્મિક પુસ્તકો આંગળી ઊંચી કરજો. 50 બુક્સ, ઓકે. આ 50 માંથી જેણે 20 બુક કમ્પ્લીટલી વાંચી હોય હવે એ આંગળી ઊંચી કરજો. વધી ગયું. શોકેસ મે રખને કે ભી હમ હમારે લિયે નહીં લખતે, દૂસરો કો દિખાને. અમે તમારા સંસારની અંદર વર્તમાન કાળમાં, હું ઘણી વાર કહું છું, તમે તમારા સંસારના ભોગ સુખ તમારા ભોગવવા માટે નથી રાખ્યા, દુનિયાને. રાઈટ? એમ આઈ રાઈટ? વેસુની અંદર 5 BHK છે, ઘરમાં મેમ્બર 3 અને બેડરૂમ 5. સમજાતું નથી એટલે 2 બેડરૂમ વચ્ચે એક માણસ હુવા ન લાગે. એક ટાટિયો આ બેડરૂમમાં ને એક ટાટિયો આ બેડરૂમમાં, કોનામાં? બસ દિખાને કે નહીં. દુનિયાને કહી શકાય કે અમારી પાસે આટલા ફ્લેટ, આટલી ફેક્ટરી, આટલી મારુતિ કાર, આટલા રૂપિયા. આહાહા, દેખાડવા માટે છે. તમારા ભોગાંતરાય કર્મ ભયંકર ઉદયમાં આવ્યા છે. લાભાંતરાય કર્મનો ક્ષયોક્ષમ થયો, પણ ભોગાંતરાય કર્મનો ઉદય થયો. લાભાંતરાયના ક્ષયોક્ષમથી રૂપિયા ચિકાર મેળવ્યા, પણ ભોગાંતરાયનો ઉદય પણ એટલો જબરજસ્ત કે ડાઇનિંગ ટેબલ ઉપર મીઠાઈ 5 હોય પણ ડાયાબિટીસ 500 પર હોય. સમજાણું કાય? એક મીઠાઈને અડી નહીં શકે, જોઈ જોઈને રાજી થાઓ. મમ્મણની જેમ, મમ્મણ જેમ જોઈ જોઈને રાજી થતો હતો, એક રૂપિયો વાપરતો નહોતો. તમારી હાલત એવી છે, અને જેટલા શ્રીમંત વધારે એના ઘરના રોગ પણ, ગરીબ રોગ ના હોય એના ઘરના રોગ પણ શ્રીમંત હોય.